હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે વિડિયો છે એમાં આપણે એક ખાસ માહિતી આપવા માગીએ છીએ કે પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસની અંદર એક ખાસ ઠરાવ જે કરેલ છે એમાં તમે જોઈ શકો છો કે જીએસસીબી ધોરણ 10માં પાસ થનાર અને ડિપ્લોમા ઇજનેરી પ્રવેશની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક બંનેને પ્રવેશ વર્ષ 2022-23થી સમકક્ષ ગણવાના રહેશે. આપણે ઠરાવ જોઈ લઈએ, બરાબર? તો એની અંદર ખાસ એ માહિતી આપેલી છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં પાસ થનાર અને ડિપ્લોમા ઇજનેરી પ્રવેશની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે બંને ગણિત એટલે કે ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ બંનેને પ્રવેશ વર્ષ 2022-23 માટે સમકક્ષ ગણવાના રહેશે, બરાબર? બીજી માહિતી અગત્યની એ છે મિત્રો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમો અનુસાર વિદ્યાર્થીને પાસ કરવા માટે કૃપા ગુણ આપવામાં આવે છે. ખાલી બેઠકોની ઉપલબ્ધિ અને વિદ્યાર્થીઓના બહોળા જાહેર હિતને ધ્યાને લઈ કૃપા ગુણ કુલ ગુણમાં ઉમેરતા ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ઓછામાં ઓછા 35% માર્ક સાથે પાસ થયેલ વિદ્યાર્થી હોય તો એને પણ ડિપ્લોમા ઇજનેરીના પ્રથમ વર્ષ 2021-22થી એટલે કે તારીખ 1/11/2021થી ની અસરથી પ્રવેશપાત્ર ગણવામાં આવશે. એટલે કે 2021-22માં જ આ નિયમ આવી ગયેલો છે કે ઓછામાં ઓછા 35% થતા હોય કૃપાગુણ સાથે પણ તો પણ એ સ્ટુડન્ટને એડમિશન અહીંયા આગળ મળી શકે છે. તો આ બે ઠરાવ ખાસ યાદ રાખવા, ખાસ કરીને ગણિત વાળો માટે જેનો હાલમાં ભાગ પડેલા છે બેઝિક અને સ્ટાન્ડર્ડ, તો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, બંને સ્ટાન્ડર્ડ બેઝિક બંનેને એડમિશન મળી શકે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સની અંદર, બરાબર?